પીએમ મોદીએ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનને આપી લીલી ઝંડી, દિલ્હીને મળી આધુનિક ભેટ. ફિરોઝશાહ કોટલામાં ભૂતપૂર્વ નાણામંત્રી જેટલીની પ્રતિમાનું અમિત શાહે અનાવરણ કર્યું. શાહે કહ્યું, મુશ્કેલીઓમાં મને મોટા ભાઈની જેમ ઉગાર્યો. લવ જિહાદના નામે ભાજપ નફરત ફેલાવે છે, ભાજપની દગાબાજીથી વિફરેલા જેડીયુએ કર્યો આક્ષેપ. ખેડૂત આંદોલનનો આજે સતત 33મો દિવસ. ખેડૂતોની 4 શરતો સાથે વાતચીતના પ્રપોઝલ પર સરકાર આજે આપી શકે છે જવાબ. રાજસ્થાનમાં ખેડૂતની 3 દીકરીઓ એક સાથે 3 જુદા જુદા વિષયમાં પીએચડીની ડિગ્રી કરી હાંસિલ. આખા દેશમાં અત્યાર સુધીનો આ બીજો કિસ્સો. મધ્યપ્રદેશમાં 5 ધારાસભ્યોના સચિવાલયના 61 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત. વિધાનસભા સત્ર સ્થગિત કરાયું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 900 બિલિયન ડોલર આશરે 66 લાખ કરોડ રૂપિયાના કોરોના રાહત પેકેજને મંજૂર કર્યું. નોકરી ગુમાવનારાના પ્રભાવિત ધંધાઓને પ્રોત્સાહન અને મદદ માટે આપવામાં આવશે. યુનાઇટેડ કિંગડમમાં વાયરસના નવો સ્ટ્રેન સામે આવ્યા પછી પરિસ્થિતિ ગંભીર. વૈજ્ઞાનિકોએ લોકડાઉન કરવા કરી અપીલ. ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી ઝરદારીનું પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન ઇમરાન ખાનને મેણું. દેશ ચલાવવો એ ક્રિકેટ રમવા જેટલું સહેલું નથી. પોલીસ કમિશનર દ્વારા રાંદેર પોલીસ સામે શિક્ષાત્મક પગલાં ભરાયા. સુરતમાં જુગારધામ પર વિજિલન્સના દરોડા પ્રકરણમાં રાંદેર પીઆઈ ડીબી બલદાણીયાને કરાયા સસ્પેન્ડ. રાજકોટમાં કોંગી મહિલાઓએ રસ્તા વચ્ચે ચૂલો પેટાવી રોટલા અને શાક બનાવ્યા. હાયરે ભાજપ હાઈના સૂત્રોચ્ચાર સાથે મોંઘવારીનો વિરોધ કર્યો. પોલીસે કરી અટકાયત. બનાસકાંઠા જિલ્લાના ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત. 4 લોકોના થયા મોત. મૃતકોમાં 3 ખારા ગામના રહેવાસી. ગામમાં છવાયો માતમ. 2000 જગ્યા ખાલી છતાં 540 પીએસઆઈની ખાતાકીય ભરતી. 2 વર્ષીય અધરતાલ. શારીરિક કસોટી પાસ કર્યા બાદ લેખિત કસોટી હજુ સુધી નહીં લેવાતા અન્યાયની લાગણી. ઉત્તરાયણની ઉજવણી અને 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અંગે બુધવારે મંત્રીમંડળમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા. હાઈકોર્ટની ટકોર બાદ સરકારની કવાયત. સલમાન ખાન અને કેટરીના કેફ ફરી રૂપેરી પડદે એક સાથે ધમાલ મચાવશે. એકતા ટાઈગરની ત્રીજી સિરીઝનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવાની યોજના. સારા કામોને કારણે સોનુ સૂદ પર આઈ એમ નો મસીહા બુક લખવામાં આવી. સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને આપી માહિતી. ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે રિલીઝ. છેલ્લી વાર મોટા પડદે જોવા મળશે ઇરફાન. ગ્લોબ સોકર એવોર્ડ્સમાં મેસીને પછાડીને પ્લેયર ઓફ ધ સેન્ચુરી બન્યા રોનાલ્ડો. લેવાન્ડોવ્સ્કીની પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદગી. ત્રીજા દિવસે 6 વિકેટ ગુમાવીને માત્ર 2 રનની લીડ લઈ શક્યું ઓસ્ટ્રેલિયા. જાડેજાએ 2 વિકેટ ખેરવી ઓલરાઉન્ડ પરફોર્મન્સ બતાવ્યું.